વડોદરાના ડભોઈમાં નાંદોદી ભાગોળ નજીક નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વારંવાર કેનાલમાં ગાબડા પડતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે વહેલી તકે આ કેનાલમાં પડેલા ગાબડાનું સમારકામ કરવામાં આવે. જો કે કેનાલમાં પડેલા ગાબડાનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ નહીં થાય તો પાણીનો બગાડ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે કેનાલમાં વારંવાર ગાબડા પડતા હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતના લીધે કેનાલો વારંવાર તૂટી રહ્યા છે. ગાબડા પડ્યા એનાથી ખૂબ પાણીનો વેડફાટ થાય છે, જેની વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમારકામ થતું નથી. અધિકારીઓને કે તાત્કાલિક આ સમારકામ થાય તો આગામી ઉનાળાની અંદર ખેડૂતોને પાણીની સમસ્યા ઊભી ના થાય. જો અગાઉના સમયમાં સમારકામ નહીં થાય તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. તમામ ખેડૂતો અધિકારીઓ એવું કહે છે કે ભાઈ ત્યાંથી એવો ઓફિસમાંથી એવો જવાબ મળે છે કે ભાઈ અધિકારી અત્યારે સાઈડ પર ગયા છે. ઘણી વાર ખેડૂતો કેટલા ધક્કા ખાધા. ખેડૂતોને ન્યાય મળે, કેનાલો રિપેર થાય અને પૂરતું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે એના માટે કામગીરી કરવા.